આડીના વેલપરવા ગામે દીપડાએ 5 મરઘીને શિકાર બનાવતા ફળિયાના લોકો ભયભીત. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વેલપરવા ગામે ગઈકાલે મોડી રાત્રે ભેંસો ફળિયામાં દીપડાએ આતંક મચાવ્યો છે. ફળિયામાં એક ઘરની આગળ આંબાના ઝાડ ઉપર રાત્રિ દરમિયાન બેસેલી 5 જેટલી મરઘીઓને દીપડાએ છલાંગ લગાવી પોતાનું મારણ બનાવ્યું છે અને 5 મરઘીઓને લઈને વહેલી પરોઢીએ દીપડો ભાગી ગયો હતો. જો કે અચાનક દીપડાના હુમલાથી મરઘીના અવાજને કારણે ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ એકાએક દીપડાને જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે અજવાળું થયું ત્યારે દીપડાના પગલા જોઈને ફળિયાના રહેતા લોકોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. આ સમગ્ર બાબત અંગે સ્થાનિક લોકોએ સરપંચને જાણકારી આપી છે, ત્યારે દીપડાને પકડવા માટે જંગલ ખાતાએ પણ ચક્રો ગતિમાન કર્યા છે. આવેલો તો તે એના નાના બચ્ચા બી ઉતાર્યા. હું તો પંજા પડેલા જ અમે જોયો તો ખરો, પણ આમ ઘરમાં નાહી ગયો અંધારું એટલે સમજ નહીં પડી કે દીપડો છે એમ. એટલે સોલંગ મારીને નીકળી ગયો આ રીતે આમ રીતે. એટલે તે બે મરઘી ઉપાડીને જતો રહ્યો તો જોયું તો દેખાઈ નહીં મરઘી, એટલે મેં જાણ કે મરઘી લઈ ગયો એમ. સાથે લઈને હુતેલા એટલે એક મરઘી કકાઈ એટલે મેં બહાર નીકળી આવી દરવાજો ખોલીને, એટલે મને ખબર પડી કે મરઘા અહીંયા પીછા પડેલા દેખાયા નીચે, એટલે મેં જાણ્યું કે મરઘા લઈ જ ગયો. પોણા બે આવેલો હતો ત્યારે બે મરઘા તોડી પાડ્યા હતા, એક મરઘી જાય છે એક મરઘો તો તે મરઘો મારાથી છૂટી ગયો અને તે આબસ્તી પકડી લીધા એને. આ લીંગીને જાણ પછી 4:30 આવ્યો ત્યારે બે મરઘી ઉચકી લઈ ગઈ.